સંભાવનાનો બે માર્કનો દાખલો, ધારો એક પાસાને, ધારો કે એક પાસાને તમે યાદચ્છી રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરક ક્ષેત્રફળ પર ફેંકો એક મીટર વ્યાસના, એટલે કે હું એક પાસો ઘા કરું અને એક લંબચોરસ છે જેની લંબાઈ ત્રણ અને પહોળાઈ બે, આ પાસો વર્તુળની અંદર પડે, વર્તુળની વ્યાસ એટલે કે ડાયામીટર ડી, ડાયામીટર એક મીટર તો ત્રિજ્યા એના અડધા એકના છેદમાં બે મીટર. હવે સંભાવનાનું સૂત્ર પી ઓફ એ ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ, ઉદ્ભવતા પરિણામ. હવે વર્તુળની અંદર ધારો કે પાસો પડે તો મારે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું પડે, તો અંશમાં વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં બાર પડે ટોટલ, ટોટલ એટલે કે આ લંબચોરસ પર પડે, તો લખું લંબચોરસનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ ઇન્ટુ બી. હવે સાદુરૂપ આપું તો પાઈ એટલે કે બાવીસના છેદમાં સાત અને ત્રિજ્યા એકના છેદમાં બે ગુણાકારમાં એકના છેદમાં બે, પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું અને લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ત્રણ સેન્ટીમીટર પહોળાઈ બે એટલે કે ત્રણ ગુણાકારમાં બે, તો બાવીસ ગુણાકારમાં છેદ અંશનો છેદ છેદમાં જાય એટલે કે બાવીસના છેદમાં ત્રણ ગુણાકારમાં બે તો હતા જ, સાત અને બીજા બે, બેનો વર્ગ એ છેદમાં જાય. હવે છેદ ઉડાડવામાં આવે તો અગિયાર દુ બાવીસ એટલે કે અંશમાં કેટલા વધ્યા અગિયાર, અને છેદમાં ત્રણ દુ છ, છ સત્તા બેતાલીસ અને બેતાલીસ દુ ચોર્યાસી, તો આપણો જવાબ આવી ગયો અગિયારના છેદમાં ચોર્યાસી. જોઈ લો તમે આખો દાખલો એક વખત.